પછી ઘણી બધી વાત થઈ પછી મે કે ડોક્ટર કલામ યુ વોન્ટ ટુ મેક ઇન્ડિયા અ ડેવલપ કન્ટ્રી બાય 2020 એમનું પુસ્તક છે ઇન્ડિયા 2020 અ વિઝન ઓફ ધ ન્યુ મિલેનિયમ તો મેં કીધું બહુ સરસ છે તમે આ ભારતને વિકસિત ભારત બનાવવા માંગો છો 2020 સુધીમાં બહુ સરસ છે અમે પણ રામકૃષ્ણ સંન્યાસીઓ સ્વામી વિવેકાનંદના સ્વપ્નને સિદ્ધ કરવા માટે પોતાની રીતે ભારતને મહાન બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ ઇન અવર ઓન વે પણ હું તમને એક વાત કહી દઉં તમે વર્લ્ડ બેંકથી ગમે એટલો પૈસા લાવીને ગમે એટલા 5-year પ્લાનમાં બધું નાખશો પણ આપણા દેશનો જીડીપી ગ્રોથ તો થશે એમાં મને વાંધો નથી પણ દેશના ગરીબો ગરીબો જ રહેશે એની ગરીબી દૂર નહીં થાય ભાઈ સ્વામીજી વાય કેમ મેં કીધું ફોર ધ સિમ્પલ રીઝન ધ ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સેડ ઇફ યુ પુટ 1 રૂપી ટુ 5-year પ્લાન ઓન્લી 15 પૈસા કમ્સ ટુ ધ ગ્રાસરૂટ લેવલ ફાર્મર આઈ એમ અફ્રેડ ઇઝ 5 પૈસા ઇઝ કમિંગ ઓર નોટ નાઉ એન્ડ બાય ધ ટાઈમ 5 પૈસા ઇઝ કમ ધ ફાર્મર ઇઝ કમિટેડ સુસાઇડ કે પહેલાના પ્રધાનમંત્રી કીધું 1 રૂપિયા તમે નાખો પંચવર્ષીય યોજનામાં તો છેવાડાના માણસને માત્ર 15 પૈસા મળે છે બાકી બધા યોજનાઓ મોટી મોટી છે પણ અંદર કટકી કટકી કરીને બધું ખટકી જ કરી થઈ જશે બધું કટકી અંદર કઈ આવતું જ નથી છેલ્લે સુધી આવે ત્યાં સુધી બોલો આત્મહત્યા કરે રેમ્પેન્ટ કરપ્શન ઇન ધ કન્ટ્રી ટુડે ભ્રષ્ટાચાર એટલો બધો વધારે છે કે આ તમારું આમાં જીડીપી ગ્રોથ ભલે થશે અને ખરેખર ત્યારે મેં કીધું ત્યારે 3.5% જીડીપી ગ્રોથ હતું 2009માં 9.5 જીડીપી ગ્રોથ થયું પણ 40% ગરીબી રેખા નીચે હતા જેમ મેં કીધું બરાબર એ જ થયું આજે પણ આપણા દેશના 40% લોકો ગરીબી રેખાની નીચે છે એ જ સ્થિતિ છે